કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં બધા હવે આપણે શરૂઆત કરીએ આપણી નેક્સ્ટ થિયરી ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ તો મિત્રો હવે અહીંયાથી એક નવી વસ્તુ પિક્ચરમાં આવે છે પ્રકાશનો તરંગવાદ તો અત્યાર સુધી આપણે બેઝિક જોયું કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય તો ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એના બેઝિકની અંદર સપોઝ આ આકૃતિ તમારી સામે રાખું તો તમને ખ્યાલ આવે કે આપણે એવું જોયું કે જો કોઈ એચ મ્યુ જેટલી ઊર્જા ધરાવતો પ્રકાશ કોઈ ફોટો સંવેદી પ્લેટ પર આપાત થાય તો તેના જે ઇલેક્ટ્રોન છે એ આ પ્રકાશને ગ્રહણ કરી અને તેનું શોષણ કરશે અને આ ઇલેક્ટ્રોન જે છે એ પ્લેટમાંથી બહાર આવશે અને આ સમગ્ર ઘટનાને આપણે નામ શું આપેલું હતું આપણે નામ આપેલું હતું ફોટો ઇલેક્ટ્રિક અસર બરાબર તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ થઈ ગયા પછી હવે એની સાથે એક વધારાનું ટાઇટલ જોડાઈ છે અને એ છે પ્રકાશનો તરંગવાદ બરાબર તો હવે છે ને મિત્રો અહીંયાથી ચેપ્ટર એક અલગ ટર્ન લેશે કે પ્રકાશ છે એ પોતે તરંગ સ્વરૂપ ધરાવે છે કે પછી પ્રકાશ પોતે કણ સ્વરૂપ ધરાવે છે આ બાબતે ચર્ચાઓ જે છે એ શરૂ થયેલી હતી તો અત્યારે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા એવી કરશું કે પ્રકાશ પ્રકાશને આપણે તરંગ તરીકે તરંગ તરીકે સ્વીકારશું તો એ ટાઈમે જે સાયન્ટિસ્ટ હતા એ બધાએ સ્વીકારેલું હતું કે ભાઈ પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એ કણ સ્વરૂપ ધરાવતો નથી તો એના વિશે થોડું ડિસ્કસ કરીએ એટલે અત્યારે મેં તમને જસ્ટ પ્રસ્તાવના આપી દીધી કે સમગ્ર થિયરીમાં આપણે શું કરવાનું છે તો કે ભાઈ આપણે પ્રકાશને તરંગ સ્વરૂપે સ્વીકારવાની છે હવે આ વાત જે છે એ વાત છે ઓગણીસમી સદીના અંતની તો ઓગણીસમી સદીના અંત સુધીમાં એવું સાબિત થઈ ચૂક્યું હતું કે ભાઈ પ્રકાશ જે છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે બરાબર અને પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે છે એની સાબિતી શું તો એની સાબિતી જે છે છે એ વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવી ભવનને લગતા પ્રયોગો વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવી ભવન જે છે એ આપણે ચેપ્ટર નંબર દસની ની અંદર આવે છે બરાબર તો વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવી ભવન કોણ અનુભવી શકે તો વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવીભવન એ તરંગો જ અનુભવી શકે હવે જ્યાં આપણે દસમું ચેપ્ટર ચાલેલું નથી તો અત્યારે તમે જસ્ટ એને એટલી સ્વીકારી શકો કે આ ત્રણ એક પ્રકારની પ્રકાશીય ઘટનાઓ છે અને આ પ્રકાશીય ઘટનાઓ માત્ર અને માત્ર તરંગ માટે જ શક્ય છે બરાબર એટલે જો તમારો પ્રકાશ વ્યતિકરણ અનુભવતો હોય જો પ્રકાશ વિવર્તન અનુભવતો હોય દાખલા તરીકે ધ્રુવીભવન અનુભવતો હોય તો તમે કહી શકો કે તે તરંગ સ્વરૂપ ધરાવે છે અહીંયા કહેવાનો મતલબ એ છે કે ઓગણીસમી સદી પૂરી થઈ ત્યાં સુધીમાં એ બાબત પ્રસ્થાપિત થઈ ચૂકી હતી કે પ્રકાશ પોતે તરંગ સ્વરૂપ ધરાવે છે એ ઉપરાંત એવું પણ સિદ્ધ થઈ ચૂક્યું હતું કે પ્રકાશ સપોઝ આવી રીતે આગળ વધતો હોય બરાબર તો પ્રકાશની અંદર એક જે છે એ આવશે વિદ્યુત ક્ષેત્ર બરાબર અને એક જે છે એ પ્રકાશની અંદર આવશે હું એચ વડે દર્શાવું અને જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને હું ઈ વડે દર્શાવું તો વાય અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે ઝેડ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર છે અને એક્સઅક્ષ એ પ્રસરણની દિશા છે તો જનરલી શું હોય છે તો વિદ્યુત ચુંબકીય તરંગ છે એની અંદર બે બાબતો આવશે એક આવશે વિદ્યુત ક્ષેત્ર અને એક આવશે ચુંબકીય ક્ષેત્ર બરાબર તો એ બાબતો અત્યારે પ્રસ્થાપિત થઈ ચૂકી હતી કે પ્રકાશ આ બાબત ખાસ યાદ રાખજો કે પ્રકાશ જે છે એ પ્રકાશ શું છે તો કે ભાઈ પ્રકાશ જે છે એ પોતે વિદ્યુત ચુંબકીય તરંગ છે વિદ્યુત ચુંબકીય તરંગ છે આવું સાબિત થયું હતું તો આપણને હવે એ ખબર હોવી જોઈએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું તો વિદ્યુત ચુંબકીય તરંગ એટલા નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે જેની અંદર એક તો હશે વિદ્યુત ક્ષેત્ર અને બીજું હશે ચુંબકીય ક્ષેત્ર એક હશે વિદ્યુત ક્ષેત્ર બીજું હશે ચુંબકીય ક્ષેત્ર આ આપણે ચેપ્ટર નંબર આઠમાં ભણી ગયા છીએ એટલે એના વિશે આપણે બહુ વાત નહીં કરીએ પણ પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને વિદ્યુત ક્ષેત્ર તથા ચુંબકીય ક્ષેત્રનો બનેલો છે અને એમાં ઉર્જાનું સતત વિતરણ થતું હોય છે તો વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા વિશે પણ આપણે ચેપ્ટર નંબર આઠમાં સૂત્રની તારવણી કરેલી છે ચુંબકીય ક્ષેત્રની ઘનતા વિશે પણ આપણે ચેપ્ટર આઠમાં તારવણી કરેલી છે એટલે જો યાદ ન આવે તો રિફર કરી લેવા વિનંતી હવે એ સમયે એવી દ્રઢ માન્યતા હતી કે માની લો તમારી પાસે કોઈ ફોટો સંવેદી પ્લેટ છે તો આ થઈ ગઈ કોઈ ફોટો સંવેદી પ્લેટ હવે આ ફોટો સંવેદી પ્લેટ પર જો પ્રકાશ આપાત થાય તો આ પ્રકાશ પાસે રહેલી જે ઉર્જા છે એ ઉર્જાનું શોષણ કોણ કરશે તો જે પ્લેટમાં બેઠેલો ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન એનું શોષણ કરશે સમજજો મિત્રો આખી વસ્તુ ફરીથી સમજો કે જો તમારી પાસે આવી કોઈ ફોટો સંવેદી પ્લેટ હોય અને એની ઉપર તમે જો પ્રકાશ આપાત કરો તો આ પ્રકાશની ઊર્જાનું શોષણ કોણ કરે આ ઊર્જાનું શોષણ પ્લેટમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે એ કરશે હવે સમજો ત્યારે એવી માન્યતા હતી કે જો આપાત વિકિરણની તીવ્રતા વધારે હોય શેની વાત કરું છું તીવ્રતા તીવ્રતા એટલે ઇન્ટેન્સિટી આઈ જો તીવ્રતા વધારે હોય તો એનો કંપ વિસ્તાર વધારે હોય અને જો એનો કંપ વિસ્તાર વધારે હોય તો એની ગતિ ઉર્જા જે છે એ વધારે હોય મતલબ કે ધ્યાનથી સમજો મતલબ કે જે તરંગવાદ છે તરંગવાદના સાયન્ટિસ્ટો એવું માનતા હતા કે ઉર્જાનો આધાર સેના પર છે કંપ વિસ્તાર પર છે ઉર્જાનો આધાર સેના પર છે કંપ વિસ્તાર બરાબર તો ત્યારના સાયન્ટિસ્ટ જે લોકો તરંગવાદવાળા છે બરાબર અહીંયા બે ટીમ છે એક છે તરંગવાદ અને એક છે ફોટોનવાદ તો તરંગવાદવાળા જે સાયન્ટિસ્ટ છે એ લોકો એવું માનતા હતા કે ઊર્જા છે એનો આધાર કોના ઉપર છે કંપ વિસ્તાર ઉપર છે મતલબ કે જો કંપ વિસ્તાર વધારે હશે તો ઉર્જા પણ વધારે હશે મતલબ કે અહીંયા આવૃત્તિનું કોઈ મહત્ત્વ નથી બરાબર તમે કોઈ પણ આવૃત્તિનો પ્રકાશ આપાત કરો જો તેની તીવ્રતા વધારે હશે તો તેનો કંપ વિસ્તાર વધારે હશે અને એની ગતિ ગતિઊર્જા પણ વધારે હશે એ લોકો એવું કહે છે કે ભાઈ આવૃત્તિનું કોઈ મહત્ત્વ છે નહીં બરાબર જો આવૃત્તિનું કોઈ મહત્ત્વ ન હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ મહત્ત્વ હોતું નથી બાકી તમને અને મને બંનેને ખબર છે કે લિનાડના પ્રયોગ ઉપરથી આપણે જોયું કે એક એવી આવૃત્તિ જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ નામ આપેલું હતું તો શું હતું થ્રેશોલ્ડ આવૃત્તિ તો કે આવૃત્તિનું એ નાનામાં નાનું મૂલ્ય કે જેનાથી ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થઈ શકે એને આપણે કીધું હતું આવૃત્તિ બરાબર અને તમારી જે આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં તો મોટી જ હોવી જોઈએ પણ તરંગવાદવાળા લોકો જે છે એ એવું માને છે કે બોસ અહીંયા જે છે એ આવૃત્તિનું કોઈ મહત્ત્વ છે જ નહીં આવૃત્તિનું કોઈ મહત્ત્વ નથી થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ મહત્ત્વ નથી તમે ગમે તેટલી નાની આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો જો એની તીવ્રતા વધારે હશે તો એનો કંપ વિસ્તાર વધારે હશે અને એની પાસે ઉર્જા પણ સારા એવા પ્રમાણમાં હશે બરાબર તો આવું જે છે એ કોણ માનતા હતા તરંગવાદવાળા લોકો માનતા હતા અને આપણે લાસ્ટ થિયરી જોઈ એમાં લિનાર્ડના પ્રયોગ આપણે જોયા અને લિનાર્ડના પ્રયોગ જે છે એ પ્રયોગના તારણો આપણે જોયેલા હતા અને એ તારણમાં આપણે જોયું હતું કે ભાઈ એવું નથી તમારી જે આપાત આવૃત્તિ છે એ અમુક આવૃત્તિ કરતાં તો મોટી હોવી જ જોઈએ તો ઓબિયસ વસ્તુ છે કે પ્રાયોગિક રીતે જે વસ્તુ સાબિત થઈ હોય એ જ સાચી હોય બરાબર અહીંયા જે કંઈ બાબતોની ચર્ચા થઈ આ બાબતોની ચર્ચા છે એ સૈદ્ધાંતિક ચર્ચા છે આ ચર્ચા જે છે એ શું છે સૈદ્ધાંતિક ચર્ચા છે એટલે કે ઓન પેપર ચર્ચા છે જ્યારે લિનાડ છે લિનાડે તો પ્રયોગ કરીને સાબિત કરી દીધું હતું તો સૈદ્ધાંતિક ચર્ચા છે એ સાચી કે પ્રાયોગિક વસ્તુ સાચી બરાબર સૈદ્ધાંતિક કોને કહેવાય સપોઝ હું એમ કહું કે મારી પાસે એક સ્ટુડન્ટ છે એ અને બીજો સ્ટુડન્ટ છે બી બરાબર હવે આપણે એમ કહીએ કે ભાઈ એ સ્ટુડન્ટ છે એ હોશિયાર છે પણ બી સ્ટુડન્ટ છે એ હોશિયાર નથી એ ભણવામાં નબળો છે આ સૈદ્ધાંતિક બાબત છે મને કોઈ એડમિશન વખતે કીધું હતું કે ભાઈ આ એ નામનો વિદ્યાર્થી છે એ તો બહુ હોશિયાર છે અને બી નામનો વિદ્યાર્થી છે એ નબળો છે પણ મારી પાસે એડમિશન લે અને મારી પાસે ભણે ત્યારે મને ખબર પડે કે ભાઈ એ છે એ હોશિયાર છે પણ બી પણ હોશિયાર છે હવે મને કેમ ખબર પડી તો કે ભાઈ એને એક એક્ઝામ આપી તો એક્ઝામમાં સારા માર્ક આવે છે બીજી એક્ઝામમાં પણ સારા માર્ક આવે છે ત્રીજી એક્ઝામમાં પણ એને સારા માર્ક આવે છે તો સૈદ્ધાંતિક રીતે કોકે જે મને વાત કહેલી હતી એ સાચી ગણાય કે પ્રયોગ દરમિયાન મને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ સાચા ગણાય ડેફિનેટલી આપણને પ્રયોગ દરમિયાન જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટને જ આપણે સાચા ગણવાના છીએ બરાબર તો મારી સામે જે વ્યક્તિ બેઠો છે મારી સામે જે વ્યક્તિ એક્ઝામ આપે છે એના પેપર હું ચેક કરું છું અને પેપરમાં સારા માર્ક છે મતલબ કે વ્યક્તિ બી છે એ હોશિયાર છે તો પ્રયોગોના રિઝલ્ટ છે એને વધારે આપણે માન્ય ગણીએ છીએ એટલે કે અહીંયા તરંગવાદ જે માને છે કે થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ મહત્ત્વ નથી અહીંયા તરંગવાદ જે છે એ ખોટો પડે છે બરાબર તો આગળ જતા આપણે કહી દઈશું કે ભાઈ તરંગવાદ છે એની ધારણા ખોટી છે કે થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ મહત્ત્વ નથી વાસ્તવમાં થ્રેશોલ્ડ આવૃત્તિનું મહત્વ છે તો હવે પ્રશ્ન એ થાય કે ભાઈ એ લોકોના મનમાં આવી ખોટી ધારણા કેવી રીતે બંધાણી એ લોકો શું વિચારતા હતા એ લોકોના મગજમાં એવો તો શું પ્રશ્ન થયો કે ભાઈ આવૃત્તિનું કોઈ મહત્ત્વ જ નથી બરાબર તો તરંગવાદ છે એ લોકો એવું માનતા હતા કે તરંગવાદ અનુસાર સમગ્ર તરંગ અગ્ર પર ઊર્જાનું સતત શોષણ થતું હોય છે બરાબર હવે એ લોકો શું માનતા હતા જો હું સમજાવું સપોઝ આપણે આ આકૃતિ લઈએ બરાબર તો આ આકૃતિ અનુસાર એ એવું માને છે કે સપોઝ અહીંયાથી જે તરંગ આવે છે બરાબર આ તરંગ અગ્રહ ઉપર ઉર્જા જે છે એ અવેલેબલ હશે હવે તરંગવાદના વૈજ્ઞાનિકોની માન્યતા અનુસાર આ સપાટી ઉપર તો શું હોય ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હશે બરાબર તો એમના માનવા પ્રમાણે અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન આવી રીતે રહેલા હશે બરાબર તો આ આપણે બધા ઇલેક્ટ્રોન દોરી દઈએ તો એમની જે માન્યતા હતી એના પિક્ચરના સ્વરૂપમાં દર્શાવું છું હવે હું તમને એમ કહું કે સપોઝ તમારી પાસે જે ઉર્જા આવે છે એ ઉર્જા કેટલી છે તો કે એ ઉર્જા છે હન્ડ્રેડ ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલી ઊર્જા આવે છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે હન્ડ્રેડ મતલબ કે ઇલેક્ટ્રોન દીઠ ઉર્જા મતલબ કે ઇલેક્ટ્રોન દીઠ ઉર્જા જે છે એ ઊર્જા કેવી છે ખૂબ જ ઓછી હોય છે બરાબર માની લ્યો કે સો ઇલેક્ટ્રોન ઉર્જા આવે છે તો આ સો ઇલેક્ટ્રોનની ઊર્જા જે છે ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા એ હંડ્રેડ ઇલેક્ટ્રોનની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે મતલબ કે પ્રત્યેક ઇલેક્ટ્રોનને ખૂબ જ ઓછી ઉર્જા મળે છે હવે માની લ્યો કે આ ઇલેક્ટ્રોન છે એને સપોઝ આપણે એમ માનીએ કે એકસો પચાસ ઇલેક્ટ્રોન ઉર્જાની જરૂર છે તો પહેલાં એક ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે પછી બીજું તરંગ આવે એટલે બે ઇલેક્ટ્રોન વોલ્ટ પછી ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ પછી ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ એમ કરતાં કરતાં એને આ એકસો ઇલેક્ટ્રોન સુધી પહોંચવામાં ખૂબ જ મોટો સમય લાગે એકસો પચાસ ઇલેક્ટ્રોન વોલ્ટ કલેક્ટ કરવામાં ખૂબ મોટો સમય લાગે તો એમના કહેવા પ્રમાણે ખરેખર જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા મુજબ શું થાય અહીંયા મેં તમને લખેલું છે કે ભાઈ સપાટી પર સપાટી પર ખૂબ મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે એટલે કે એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ શોષાતી ઊર્જા જે છે એ કેવી હોય ખૂબ જ ઓછી હોય એટલે ફોટો ઇલેક્ટ્રિક ઘટના શરૂ થવા માટે લાંબો સમય લાગે સમજાય તો અહીંયા જે મેં તમને એક્સપ્લેન કરેલું છે કે સપોઝ આ આકૃતિ છે બરાબર તો આ આકૃતિની અંદર આપણે શું જોયું તો મેં તમને એવું એક્ઝામ્પલ આપેલું કે આ આકૃતિમાં આપણે ધારી લઈએ કે અહીંયા સો જેટલા ઇલેક્ટ્રોન્સ આવી રીતે લાઇનમાં રહેલા છે બરાબર તો આ બધા ઇલેક્ટ્રોન અત્યારે લાઈનમાં તમે આવી રીતે જોઈ શકો છો તો કે આ સમગ્ર સપાટી પર જેટલા ઇલેક્ટ્રોન આવેલા છે આમ ઓકે હવે જે આપાત ઊર્જા છે એ પણ હંડ્રેડ ઇલેક્ટ્રોન વોલ્ટ છે મતલબ કે એક એક ઇલેક્ટ્રોનને એટ એ ટાઈમ કેટલી ઊર્જા મળશે વન ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા મળશે માની લઈએ કે આ ઇલેક્ટ્રોનને જો ધાતુમાંથી બહાર આવવું હોય તો એને વન ફિફ્ટી ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર છે એવું આપણે અત્યારે ધારી લઈએ પોસિબલ છે કે વન ફિફ્ટીને બદલે જે છે એ વન સિક્સટી પણ હોય વન એટી પણ હોય ટુ હંડ્રેડ પણ હોય અત્યારે આપણે જસ્ટ ધારીએ છીએ કે અહીંયા કેટલી ઊર્જાની જરૂર છે વન ફિફ્ટી તો તરંગવાદ એવું કહે છે કે ભાઈ પહેલાં વન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે પછી આ ટુ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય પછી થ્રી ઇલેક્ટ્રોન વોલ્ટ પછી ફોર ફાઈવ સિક્સ એમ વન ફિફ્ટી સુધી પહોંચતા તો કલાકો નીકળી જાય બરાબર તો એ એવું કહે છે કે ભાઈ તમે એક વખત અહીંયા પ્રકાશ આપાત કરશો એચ મ્યુ જેટલી ઉર્જાવાળો પ્રકાશ આપાત કરો તો એવું નથી કે ભાઈ તરત જ ફોટો ઇલેક્ટ્રિક અસર ચાલુ થાય ફોટો ઇલેક્ટ્રિક અસર ચાલુ થતા તો કલાકો નીકળી જાય સવારે સાત વાગે તમે આ પ્લેટ જે છે એ સપોઝ તમે તડકામાં મૂકો તો આઠ નવ કે દસ વાગે જે છે એ આમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે એવું આ લોકો માનતા હતા પણ વાસ્તવમાં એવું થતું નથી લિનાડે પ્રાયોગિક રીતે સાબિત કરી દીધું હતું કે ભાઈ જેવો આની ઉપર પ્રકાશ આપાત થાય છે કે તરત જ એટલે કે દસની માઇનસ નવઘાત સેકન્ડ દસની માઇનસ નવઘાત સેકન્ડ જેટલા ટૂંકા સમયમાં ઇલેક્ટ્રોન જે છે એ બહાર આવે છે બરાબર એટલે એનો મતલબ શું છે કે તરંગવાદવાળા લોકો છે એની વિચારસરણી ખોટી હતી બરાબર તો નિષ્કર્ષ અહીંયા નિર્ણય શું ફાઇનલ આવે છે તો અહીંયા ફાઇનલ નિર્ણય એવો આવે છે કે તરંગ સ્વરૂપ જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરના મૂળભૂત લક્ષણો સમજાવવા માટે અસમર્થ છે જો તમે પ્રકાશને તરંગ સ્વરૂપે કન્સિડર કરશો તો તમે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકશો નહીં સમજાય છે તો તરંગવાદવાળા લોકો ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં નિષ્ફળ ગયા તો આ અહીંયા નિષ્કર્ષ છે સમજાય છે તો હવે આવું શું કામ થતું હતું ખરેખર શું પ્રક્રિયા થાય આ બધી પ્રક્રિયા સમજાવવાવાળા ભાઈ વૈજ્ઞાનિક એટલે કોણ આઈન્સ્ટાઈન બરાબર તો આઈન્સ્ટાઈને સમજાવેલું કે ભાઈ શા માટે જે છે એ ઇલેક્ટ્રોન તરત બહાર આવે છે પછી તરંગવાદવાળા લોકો જે વિચારે છે એ વિચારસરણી ક્યાં ખોટી છે એ બધા સમજણ જે છે એ આપેલી અને આઈન્સ્ટાઈને એના માટે એક ખૂબ જ કામનું સમીકરણ આપેલું પણ એ આઈન્સ્ટાઈનની સમજૂતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું આ વિડિયોને આપણે ક્વિક રિવિઝન કરી લઈએ આપણે શું જોયું તો કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર અને એની સાથે સંકળાયેલો પ્રકાશનો તરંગવાદ ઓગણીસમી સદીમાં એવું પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું કે પ્રકાશ પોતે તરંગ સ્વરૂપ ધરાવે છે કારણ કે પ્રકાશ વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવીભવનની ઘટનાઓને જે છે એ સમર્થન આપતું હતું એ સમયે નક્કી થયું કે પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉર્જાનું સતત વિતરણ થયેલું હોય છે ત્યારના વૈજ્ઞાનિકો તરંગવાદવાળા એવું માનતા હતા કે ભાઈ જે પ્લેટ છે એની ઉપર આપાત થતો પ્રકાશ છે એ પ્રકાશમાં જે ઉર્જા હશે એ ઉર્જાનું ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય છે જો આપાત પ્રકાશની વિકિરણની તીવ્રતા વધારે હશે તો કંપ વિસ્તાર વધારે હશે અને જો કંપ વિસ્તાર વધારે હશે તો ગતિ ઉર્જા વધારે હશે મતલબ કે અહીંયા તીવ્રતા મહત્ત્વની છે આવૃત્તિ મહત્ત્વની નથી તેમના કહેવા પ્રમાણે થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ મહત્ત્વ નથી પણ આ બધી અપેક્ષાઓ આ બધી ધારણાઓ લિનાડના પ્રયોગથી વિરુદ્ધ છે લિનાડે પ્રાયોગિક રીતે સાબિત કરેલું હતું કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે શું જરૂરી છે જે તે ફ્રિકવન્સી જરૂરી છે તીવ્રતા મહત્ત્વની નથી તો આ લોકો ક્યાં ખોટા પડતા હતા તો તરંગવાદવાળા લોકોએ એવું વિચારેલું હતું કે આપાત જે ઉર્જા છે એ ઉર્જા જ્યારે કોઈ સપાટી ઉપર આપાત થશે ત્યારે સપાટીમાં રહેલા બધા ઇલેક્ટ્રોન તરંગ અગ્રહ ઉપરની ઉર્જાનું એક સમાન રીતે શોષણ કરશે એટલે ઇલેક્ટ્રોન દીઠ આ શબ્દ ખૂબ મહત્ત્વનો છે કે ઇલેક્ટ્રોન દીઠ શોષાતી ઉર્જા ખૂબ જ ઓછી હશે એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે ખૂબ લાંબા સમયની જરૂર પડશે જે વાસ્તવમાં ખોટું છે લીનાળીને એણે પ્રયોગ કરીને સાબિત કરી દીધું કે બોસ આની અંદર માત્ર અને માત્ર દસની માઇનસ નવ ગાંઠ સેકન્ડ જેટલા સમયમાં જે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન થાય છે મતલબ કે આ જે તરંગ સ્વરૂપ છે એ તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિકેશનને સમજાવવામાં નિષ્ફળ જાય છે તો એમની જે નિષ્ફળતા હતી એ નિષ્ફળતા વિશે ક્યાં એ ખોટા હતા ખરેખર શું થાય છે આના સમીકરણો કેવા છે એ બધું આઈન્સ્ટાઈને સમજાવેલું હતું અને એ આપણે નેક્સ્ટ વિડિયોમાં સમજીશું થેન્ક યુ